मैट्रिक स्टँडर्ड 11 आपला भाग त्रिकोणमितीय बीजगणित विषय होणार आहे. आपण पहिला बे एक्झाम्पल જોયા હતા અને ત્યારબાદ ઉદાહરણ નંબર 5 સુધી આપણે કમ્પ્લીટ કર્યું. અગાઉ આપણે સૂત્ર યાદ કરી લઈએ, રેડિયન માપના અંશમાપમાં ફેરવવાના, અંશમાપને રેડિયન માપમાં ફેરવવા, એ કમ્પ્લીટ કર્યું ત્યારે એ ઇઝ ઇક્વલ ટુ r થીટા અને જે થીટા છે એ રેડિયન માપમાં હોવો જરૂરી છે. તો આપણે એવા એક્ઝામ્પલ આપણે ઉદાહરણના જોયા હતા. લાસ્ટ આપણે ઉદાહરણ નંબર 5 જોયું હતું, ત્યારબાદ આપણે સ્વાધ્યાય 3.1 નો આપણે એક્ઝામ્પલ જોતા હતા. તો અગાઉ આપણે l = r થીટા, l ની લંબાઈ કેટલી હતી, r ને ત્રિજ્યા કેટલી હતી, તો કોઈ વર્તુળાકાર પરિક્રમા, કોઈ ઘડિયાળ આપી હોય, તમને કોઈ વર્તુળ આપેલું હોય અને થીટા કોઈ ખૂણો રેડિયન માપમાં આપ્યો હોય તે જરૂરી છે રેડિયન માપ થીટા. અને અહીંયા તમને ત્યાં અંશમાપને રેડિયન માપમાં કન્વર્ટ અને અંશ રેડિયન માપને અંશમાપમાં કન્વર્ટ કરો. રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન એક્સોનસી ગુણ્યા અંશમાપ. ત્યારે અંશમાં પાઈ હોય ને રેડિયન માપ શોધતા હતા, અને જ્યારે આપણને અંશમાપ મળે અને રેડિયન માપ આપવું હોય તો આપણે અંશમાપમાં કન્વર્ટ કરવું હોય રેડિયન માપને, તો અંશમાપ ઇઝ ઇક્વલ ટુ એક્સોનસી અપોન પાઈ ગુણ્યા રેડિયન માપ. તો આપણે ત્યાં જોયું હતું કે પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ એક્સોનસી થતું, તો એના ઉપરથી આપણે જાણીએ છીએ. તો અહીંયા આપણને થર્ડ એક્ઝામ્પલ આપેલો છે કે એક ચક્ર એક મિનિટમાં 360 અંશ પરિભ્રમણ કરે છે. તો અહીંયા આપણને શું આપ્યું છે, તો કે અહીંયા આપણને થીટા આપી દીધું છે કે પરિભ્રમણની સંખ્યા આપી છે, અને કેટલો રેડિયન માપ આપણે થીટા એક સેકન્ડમાં કેટલું રેડિયન માપ પરિભ્રમણ કરશે એ આપણે પૂર્ણ કરવાનું છે. અહીંયા આપણને એક મિનિટમાં આપ્યું છે અને સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. તો એક મિનિટ બરાબર 60 સેકન્ડ અને પરિભ્રમણ કરે છે, તો એક મિનિટમાં 360 અંશ પરિભ્રમણ કરે છે, તો એક સેકન્ડમાં કેટલું પર પરિભ્રમણ કરે, તો એક મિનિટ બરાબર એક સેકન્ડ થાય, તો આટલા મિનિટમાં આટલું પરિભ્રમણ કરે છે, તો એક સેકન્ડમાં કેટલું પરિભ્રમણ કરે. 360 ને આપણે મિનિટમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે આપણે કેટલા વડે ભાગવું પડશે, તો કે મિનિટમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે આપણે એને 60 વડે ભાગવું પડે, તો કે 360 ને જેટલા 60 આપણને ત્યાં મળી. પછી આપણે શું કરવાનું છે, તો કે 360 ને જેટલા 60 આપણને મળી ગયું ત્યારબાદ આપણને એનું પરિભ્રમણ મળશે. તો અહીંયા આપણને એવું કીધું છે એક મિનિટમાં 300 પરિભ્રમણ પૂર્ણ કરવા માટે આપણે અગાઉ આપણે જોયું હતું કે એન્ટી ક્લોકવાઇઝ આપણને ફરતું ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, 0 થી સ્ટાર્ટ કર્યું હતું, પાઈ બાય 2, પાઈ
રેડિયન જેટલું ફરે, કેટલું ફરે? 2.5 રેડિયન જેટલું. તો અહીંયા તમે કેટલા પરિભ્રમણ શોધ્યા? તો કે 6 પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલા રેડિયન, અહીંયા આપણે રેડિયન માં શોધવાનું છે, એટલા માટે તો કેટલું પરિભ્રમણ પૂર્ણ કરે? તો 2π/6/1 તો કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? 12π જેટલું રેડિયન માં 1 સેકન્ડ માં પૂર્ણ કરશે. ખાસ કરીને તમારે 1 મિનિટ આપી છે અને સેકન્ડ માં કન્વર્ટ કરવાનું, એટલે મિનિટ નું સેકન્ડ માં કન્વર્ટ કરી લીધું અને એનું રેડિયન માં 1 પરિભ્રમણ પૂર્ણ કરે છે ત્યારે 2π રેડિયન જેટલું કમ્પ્લીટ કરે છે. તો 6 પરિભ્રમણ આપણે શોધો, તો 6 પરિભ્રમણ માં કેટલું પૂર્ણ કરે? તો અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ છીએ. ફોર્થ એક્ઝામ્પલ પણ કંઈક આપણને એવો જ આપેલો છે કે 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર છે. તો આપણને ત્રિજ્યા આપી છે અને વર્તુળની લંબાઈ આપી છે અને કેન્દ્ર આવેલા બનાવેલા ખૂણાનું માપ શોધવાનું છે. હવે ખૂણાનું માપ હોય એ હંમેશા કેમાં હોય? તો કે હંમેશા આપણને રેડિયન માપમાં હશે અને ત્યાં પાઈ બરાબર શું લેવાનું છે? 22/7. તો એવું સપદ દર્શાવતું સૂત્ર એટલે કોઈ લંબાઈ આપી હોય અને ત્રિજ્યા આપી હોય અને થીટા શોધવાનું હોય રેડિયન માં, તો L=R θ. તો R થીટા આપણે એની મદદથી આપણે થીટા નું મૂલ્ય શોધીશું. તો થીટા નું મૂલ્ય શોધી લઈએ. એ પહેલા ફોર્થ એક્ઝામ્પલ કે લંબાઈ આપેલી છે અને ત્રિજ્યા આપેલી છે અને થીટા શોધવાનું છે. તો લંબાઈ અને ત્રિજ્યા તો આપણે મૂકશું પણ આપણને રેડિયન માપમાં મળશે નહીં. તો આપણે રેડિયન માપમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરશું? તો કે અહીં આપણે રેડિયન માપમાં કન્વર્ટ કરશું. તો આપણે અગાઉ પહેલા બે એક્ઝામ્પલમાં જોયું કે રેડિયન માપના અંશ માપમાં, મેં શરૂઆતના જ લેક્ચરમાં બે સૂત્ર બોલી કે રેડિયન માપના અંશ માપમાં કન્વર્ટ કરવા હોય કે અંશ માપને રેડિયન માપમાં કન્વર્ટ કરવા હોય તો એ તમારે જોવું પડશે. તો 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ, 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર હોય તો કેન્દ્ર આપણે Yeah.
થશે 12 × 36 તો 12 અંશ અને 36 કોડા તો અહીંયા આપણને મળી ગયું શું મળ્યું તો કે કિડાનું માપ 12 અંશ અને 36 કોડા છે તો આવી રીતે આપણને ત્રિજ્યા એટલે લંબાઈ આપી દીધી અને ખૂણાનું માપ રેડિયન માપમાં શોધવાનું હતું તો આપણે શોધ્યું કે A = r થીટા 11 × 50 180 22 × 7 આપણને અંશ માપમાં કન્વર્ટ કરવાનું કીધું હતું તો આપણને 180 આપણે કન્વર્ટ કર્યું ભાગાકાર કરતો જવાનું તો ભી કરતો જવાનું અને અહીંયા આપણે 12 અંશ 3/5 અને હજી આપણે કન્વર્ટ કરવા હતા તેમાં મિનિટમાં 60 વડે ગુણા હજી તમારે ન આવત તો સેકન્ડમાં કન્વર્ટ કરો તો 60 વડે હજી આપણે કન્વર્ટ કરો તો અહીંયા આપણો ચોથો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે ત્યારબાદ આપણે ન સમજાય તો એક વખત હજી પૂછી લેજો અને પાંચમો એક્ઝામ્પલ જોઈએ અને આ બધા જ એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે ન સમજાય ત્યાં સુધી સમજો અને ગણજો એટલે તમને વધારે ખ્યાલ આવશે અને હવે આ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં પણ આપીશ અને ત્યાર પછીના એક્ઝામ્પલ આપણે જોઈએ તો ત્યાર પછીના એક્ઝામ્પલ આપણને પાંચમો એક્ઝામ્પલ કહે છે કે 40 અંશ વ્યાસવાળા કોઈ વર્તુળમાં જીવાની લંબાઈ આપણને આપેલી હોય અને લઘુચાપનું માપ આપણને શોધવાનું છે તો આપણને વ્યાસ આપેલો છે શું આપેલું છે વ્યાસ આપેલો છે તો વ્યાસ આપ્યો હોય આપણને અને આપણને કીધું છે કે આપણી પાસે સૂત્ર છે L = r થીટા તો L = r થીટા જ્યારે આપણને આપેલું હોય ત્યારે આપણે સંબંધ દર્શાવતું સૂત્ર આપણી પાસે છે વ્યાસ આપ્યો છે તો વ્યાસ આપણે r/2 કહી શકીએ કારણ કે વ્યાસ કરતાં ત્રિજ્યા એની કેવી થાય અડધી થાય અને ત્યારબાદ આપણે પાંચમો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ અને એને સંબંધ આપણને લઘુચાપનું માપ એટલે લઘુચાપ અહીંયા આપણને AB કોઈ આ વર્તુળ આપેલી હોય એમાં આપણે આ લઘુચાપ કહીશું તો લઘુચાપ AB ની આપણે લંબાઈ શોધશું તો લઘુચાપ AB ની લંબાઈ આપણને આવું કેન્દ્ર આપ્યું છે તો આપણે કરીએ એક્ઝામ્પલ નંબર 5 તો એક્ઝામ્પલ નંબર 5 અહીં આપણે રકમ જોઈએ અને પછી એક્ઝામ્પલ કરીએ એક્ઝામ્પલ નંબર 5 એમ કે છે કે 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ સમભુજ હોવાથી
થીટા. L = r થીટા. એટલે લઘુચાપનું માપ શોધવું છે. શું શોધવું છે? લઘુચાપનું માપ એટલે વિષયની લંબાઈ. તો આપણે થીટા ને કરતા બનાવીએ તો L = r. તો લઘુચાપની લંબાઈ આપણે AB કહી શકીએ. થીટાનું માપ અહીંયા આપણે π/2 આપેલું છે. અહીંયા આપણે AB ની લંબાઈ અને અહીંયા આપણે શું આપેલું છે? ત્રિજ્યા 20 આપેલી છે. તો 20 આપેલી છે અને અહીંયા કોઈ આપણે π નું મૂલ્ય કીધેલું નથી. AP 3 × AB અને 20π. તો AB ની લંબાઈ આપણને શું આપેલી છે? 20π/3 રેડિયન. આપણને લઘુચાપની લંબાઈ AP 20π/3 આપણને મળશે. તો લઘુચાપનું માપ આપણે 20π/3 જોઈએ. ત્યાર પછીનો એક્ઝામ્પલ જો વ્યવસ્થિત રીતે સમજો. રેડિયન ના અંશમાં પણ અંશને રેડિયન ના અંશમાં કન્વર્ટ કરવું હોય તો સાઈન અંશ
15 અને 12 તેરી 26 5 5 બાય 9 છે માં 12 તો આપણને થીટા વાળાના થીટા પર મળી ગયું. હવે ચાપની લંબાઈ કેવી છે તો કે ચાપની લંબાઈ સમાન છે તો કે ચાપની લંબાઈ સમાન છે. અહીંયા પહેલા જ આપણને આપી દીધું છે કે ચાપની લંબાઈ કેવી છે સમાન. તો કે આપણે ચાપની લંબાઈને આપણે શું કહેશું તો કે લંબાઈને આપણે L કહેશું કે ચાપની લંબાઈ L સમાન છે. તો ચાપની લંબાઈ સમાન હોવાથી L is equal to પ્રથમ ખૂણા માટે અને ત્રીજા માટે I1 અને થીટા 1 L is equal to R થીટા માટે અને કોઈ બીજા કોઈ ખૂણા માટે R2 θ2. પરંતુ અહીંયા ચાપની લંબાઈ L કેવી છે સમાન છે. સમાન હોવાથી આપણે શું કહેશું કે સમાન છે તો આપણે લખી શકીએ કે I1 θ1 is equal to R2 θ2 is equal to L. કારણ કે L is equal to R1 θ1 લખી શકીએ અને L is equal to R2 θ1 લખી શકીએ. તો R1 θ1 અને R2 θ2. તો R1 θ1 અને R2 θ2 માટે આપણે શું કરવાનું છે તો કે θ1 અને θ2 આપેલું છે. R1 અને R2 નો ગુણોત્તર શોધવાનો છે. તો R1 θ1 આપણને આપેલું છે π/3. R2 અને θ2 આપેલું છે 5π/12. તો આપણે ત્રીજા નો ગુણોત્તર શોધીને π/2 સેન્ટી કેન્સલ થઈ જશે 3×2 12. તો આપણે ત્રિજ્યાનો ગુણોત્તર શું મળ્યો તો કે ત્રિજ્યાનો ગુણોત્તર R1 R2 is equal to 5 4 મળે છે. તો આવો બીજો જ એક્ઝામ્પલ આપણે કહી દઈએ ઉદાહરણમાં કહી હતો અને એક સ્વાધ્યાયમાં. હવે 7મો એક્ઝામ્પલ આપણને આપેલો છે એમાં અંદર પાછા 2-3 એક્ઝામ્પલ આપેલા છે એ આપણે જોઈશું. તો 7મો એક્ઝામ્પલ કે છે આપણને કે જો 75 સેન્ટીમીટર ગોળકનું અંત્ય બિંદુ પહેલું છે 10 સેન્ટીમીટર, બીજું છે 15 સેન્ટીમીટર, ત્રીજું છે 21 સેન્ટીમીટર ના ચાપ બનાવે તો તેને કેન્દ્ર આવે બીજું આપણને આપેલું છે તો 15 સેન્ટીમીટર લંબાઈ કેટલી આપેલી છે
15 सेंटीमीटर. तो a इज इक्वल टू r थीटा. तो थीटा इज इक्वल टू साइन अंश माने बाजू छेद में. तो a लगभग 15 आई છે અને ત્રિજ્યા કેટલી આવી છે 75 આવી છે. 15 5 75 1 ના છેદમાં 5 એટલે કેના તમને